हेलो फ्रेंड्स, स्वागत छे તમારું મારા કિચન માં। આજે આપણે બનાવીશું એક ગુજરાતી ફરસાણ કે જે ઉનાળામાં રસની સાથે ખૂબ જ બનાવવામાં આવતું હોય છે। આજે આપણે સુરતી ઈદડા કેવી રીતે બનાવાય એ જોઈશું। ઈદડા તો તમે ઘણીવાર બનાવતા હશો, પણ ઈદડા બનાવતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું કે જેથી આપણા ઈદડા એકદમ સરસ પોચા અને જાળીદાર બને અને ઠંડા થયા પછી પણ એટલા જ પોચા રહે, તો એ બધા વિશેની ડિટેલ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું। तो चलो रेसिपी शुरू करिए। रेसिपी शुरू करता पहला जो तुमने मारी रेसिपी ना वीडियो पसंद आता है तो वीडियो ने लाइक और शेयर करी मारी चैनल किचन क्राफ्ट ने जरूर सब्सक्राइब करो। ઈદડા બનાવવા માટે અત્યારે મેં આ રીતના જે બોઇલ રાઈસ આવે છે એનો ઉપયોગ કર્યો છે। ઈડલી અને ઢોસા માટે આપણે જે ચોખા વાપરીએ એ લેવાના છે। મેં અત્યારે આ વાટકીના માપથી 2.5 વાટકી ચોખા લીધા છે, જેને પાણીથી બરાબર સાફ કરી 8-10 કલાક માટે પલાળીને રાખ્યા છે। અને એ જ વાટકીના માપથી મેં 1 વાટકી અડદની દાળ લીધી છે। અડદની દાળને પણ આપણે પાણીથી સાફ કરી 8-10 કલાક માટે પલાળીને રાખવાની છે। 8-10 કલાક થઈ જાય પછી મિક્સર જારની અંદર આપણે અડદની દાળને પહેલા ગ્રાઇન્ડ કરી લેવાની છે। ઈડલી બનાવવા માટે આપણે 3 વાટકી ચોખા હોય તો એની સામે 1 વાટકી ટેકરો અડદની દાળ લઈએ છીએ। પણ ઈદડા તમારે જો બનાવવા હોય તો આ મેઝરમેન્ટ ફોલો કરશો તો તમારા ઈદડા એકદમ સરસ બનીને તૈયાર થશે। થોડું પાણી રાખી આપણે અડદની દાળને એકદમ સરસ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાની છે। દાળને આપણે જ્યારે ગ્રાઇન્ડ કરવા માટે લઈએ તો પહેલા વધારે પાણી નહીં નાખવાનું, જરૂર લાગે તો પાછળથી પાણી ઉમેરી શકાય છે। જો પહેલા જ તમે પાણી નાખી દો તો દાળ એકદમ સરસ ગ્રાઇન્ડ નથી થતી। દાળને આપણે એકદમ સ્મૂધ આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। દાળ અને ચોખાને આપણે અલગ અલગ ગ્રાઇન્ડ કરવાના છે, એક સાથે ગ્રાઇન્ડ નથી કરવાના। હવે આપણે જે દાળને ગ્રાઇન્ડ કરી છે એને એક બાઉલની અંદર કાઢી લઈશું। મેઝરમેન્ટ માટે તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકી ઉપયોગમાં લઈ શકો। તમે જેટલી અડદની દાળ લો એનાથી 2.5 ગણા તમારે બોઇલ્ડ રાઈસ લેવાના હોય છે, એટલે કે જો તમે 1 કપ અડદની દાળ લો તો એની સામે 2.5 ગણી એટલે કે 2.5 કપ તમારે બોઇલ્ડ રાઈસ લેવાના હોય છે। બોઇલ્ડ રાઈસના બદલે તમે કણકી અથવા તો ખીચડી માટેના જે ચોખા આવે છે એ ઉપયોગમાં લઈ શકો, પણ બોઇલ્ડ રાઈસનો ઉપયોગ કરશો તો તમને રિઝલ્ટ વધારે સરસ મળશે। બોઇલ્ડ રાઈસનો ઉપયોગ કરીને જ્યારે તમે ખીરું તૈયાર કરો તો ફર્મેન્ટેશન એમાં ખૂબ જ સરસ થાય છે। હવે આપણે ચોખાને પણ ગ્રાઇન્ડ કરવાના છે। ચોખા આપણે જ્યારે ગ્રાઇન્ડ કરીએ ત્યારે એમાં પાણી એકદમ જ ઓછું લેવાનું, થોડાએ ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર પાણી નાખવાનું। આ રીતની કન્સિસ્ટન્સી થાય પછી આપણે પાણી નાખી અને એને ગ્રાઇન્ડ કરીશું। પહેલાથી જ પાણી નાખી દઈએ તો ગ્રાઇન્ડ થવામાં વધારે સમય લાગે છે અને એકદમ સરસ સ્મૂધ ગ્રાઇન્ડ પણ નથી થતા। બોઇલ્ડ રાઈસને 8-10 કલાક માટે પલાળી રાખવા જરૂરી છે। આ રીતે ફરીથી આપણે લગભગ 1/4 કપ જેટલું પાણી નાખી એને ગ્રાઇન્ડ કરી લઈશું। આ પ્રમાણેની કન્સિસ્ટન્સી આપણે તૈયાર કરવાની છે અને ચોખાની ક્વોન્ટિટી વધારે છે એટલે અત્યારે મેં એને 2 ભાગમાં ગ્રાઇન્ડ કર્યા છે। હવે અડદની દાળ જે આપણે પહેલા ગ્રાઇન્ડ કરીને બાઉલમાં રાખી હતી એમાં એ મિક્સ કરી લઈશું। બીજી વારનું જે ચોખાનું મિશ્રણ છે એ પણ ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે, એને પણ આપણે મિક્સ કરીએ। હવે આપણે અડદની દાળ અને ચોખાને આ રીતે સરસ મિક્સ કરવાના છે। આ જે સ્ટેપ છે એ ખૂબ અગત્યનું છે। જ્યારે પણ તમે એને ગ્રાઇન્ડ કરીને મિક્સ કરો તો એને તમારે લગભગ 5-7 મિનિટ માટે વિસ્કરની મદદથી આ રીતે ફેંટી લેવાનું છે। આ રીતે ફેંટવાથી એની અંદર ફર્મેન્ટેશન જલ્દી થશે અને હવા વધારે પ્રમાણમાં ભરાશે અને જે ઈદડા છે એકદમ સરસ પોચા અને જાળીદાર થશે। આ મેઝરમેન્ટથી જ્યારે તમે ઈદડા બનાવશો અને એ ઈદડા ઠંડા થયા પછી તમે 4-5 કલાક પછી પણ ખાશો તો પણ એટલા જ સરસ સોફ્ટ બનેલા રહેશે। આ રીતે 5 મિનિટ વિસ્ક કર્યા પછી આપણે એને ઢાંકી અને 8-10 કલાક માટે આથો લાવા રહેવા દઈશું। અત્યારે 8 કલાક જેટલો સમય થયો છે, ગરમીની સિઝન છે એટલે આથો જલ્દીથી આવી જશે। જો ઠંડી હોય તો તમારે 10-11 કલાક જેટલો સમય પણ લાગી શકે છે। આ રીતે હલાવીને મિક્સ કરવાનું। ઘણીવાર આથો આવે પછી કન્સિસ્ટન્સી પાતળી થતી હોય છે, પણ અત્યારે નથી થઈ તો આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું। લગભગ 1/3 કપ જેટલું પાણી અત્યારે હું એની અંદર એડ કરું છું। જો જરૂર હોય તો જ પાણી ઉમેરવાનું છે, જરૂર ના હોય આથો આવ્યા પછી જો ખીરું એની જાતે જ પાતળું થઈ ગયું હોય તો પાણી ઉમેરવાની જરૂર નહીં રહે। મને અત્યારે જરૂર છે એટલે મેં પાણી એડ કર્યું છે। પાણીને બરાબર મિક્સ કરી આપણે સાથે સાથે મીઠું પણ એની અંદર ઉમેરી દઈશું। ઈદડામાં ફક્ત મસાલામાં મીઠું જ નાખવામાં આવતું હોય છે, બાકીનો જે મસાલો છે આપણે જ્યારે ઈદડા બનાવવા માટે મૂકીએ પ્લેટમાં ત્યારે એની અંદર ઉમેરવામાં આવતો હોય છે। મેં અત્યારે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું આની અંદર એડ કર્યું છે। મીઠાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અત્યારે આપણું ખીરું હવે તૈયાર છે, તો સૌથી પહેલાં આપણે આ રીતે ઈદડા બનાવવા માટેની પ્લેટ લઈશું અને એની અંદર તેલ લગાડી અને સરસ રીતે ગ્રીસ કરી લઈશું જેથી આપણા ઈદડા પ્લેટની અંદર ચોંટે નહીં।
હવે આપણે જે ખીરું ઉપયોગમાં લેવાનું છે એને અલગ બાઉલની અંદર કાઢી લઈશું. બધા જ ખીરામાં આપણે એક સાથે ઈનો નથી નાખવાનો. આદડા બનાવવા માટે આપણે ઈનોનો ઉપયોગ કરવાના છે, તો બધા ખીરામાં એક સાથે એ નહીં નાખવાનો, નહીતર રિઝલ્ટ બરાબર નહીં મળે. જેટલું ખીરું ઉપયોગમાં લેવાનું હોય એટલા જ ખીરામાં આપણે ઈનો ઉપયોગમાં લઈશું. મેં અત્યારે એક કપ ખીરું લીધું છે. મેં જે થાળી ઉપયોગમાં લીધી છે એ 10 ઇંચ જેટલી છે અને એના માટે 1 કપ ખીરું લીધું છે. હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન ઈનો ઉમેરવાનો છે. તમારી પાસે જો ઇનો ના હોય તો તમે 1/4 ટીસ્પૂન સોડા નાખી એની પર તમારે 3 થી 4 ડ્રોપ લીંબુના નાખવાના, તો ઇનો જેવી જ એની અંદર ઇફેક્ટ આવશે. પણ જો ઇનો અવેલેબલ હોય તો ઇનોનો જ ઉપયોગ કરવાનો, એનાથી રિઝલ્ટ એકદમ સરસ મળે છે. ઇનો નાખ્યા પછી એકદમ સરસ આ રીતે એને મિક્સ કરી લેવાનું છે. જેવો તમે ઇનો નાખશો અને આ તો સરસ આવેલો હશે એટલે આ રીતે ખીરું એકદમ ફૂલી અને હલકું થઈ જશે. ઇનો આપણે એકદમ પ્રોપરલી પહેલા મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી જે પ્લેટ આપણે તેલથી ગ્રીસ કરીને રાખી છે એની અંદર આપણે આ ખીરાને ટ્રાન્સફર કરી લઈશું. અત્યારે ઈદડા હું જે રીતના બહાર મળે છે એ રીતના તૈયાર કરું છું. તમારે જો હજુ આનાથી પાતળા બનાવવા હોય તો તમારે 1/4 કપ ખીરું લેવાનું. આ રીતે ખીરાની હું બંને થાળીઓને તૈયાર કરી લઈશ. ત્યાર પછી આપણે એની પર કાળા મરીનો પાવડર અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. બહાર જે ઈદડા મળે છે એમાં કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરવામાં આવતો હોય છે, પણ લાલ મરચું પણ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે એટલે અત્યારે હું એની અંદર થોડું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરું છું. આ લાલ મરચું નોર્મલ જે આપણે તીખું લાલ મરચું ખાઈએ છીએ એ જ છે. તમારે જો તીખાશ વધારે ના જોઈતી હોય તો તમે કાશ્મીરી લાલ મરચું પણ એમાં નાખી શકો છો. હવે તરત જ આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. સ્ટીમરને મેં પહેલાથી જ ગરમ કરવા મૂક્યું હતું અને એમાં એક લીંબુનો ટુકડો ઉમેરી દીધો છે જેથી આપણા સ્ટીમરમાં ક્ષાર ના લાગે. હવે આપણે એને ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. 7 થી 8 મિનિટ અત્યારે થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લઈએ તો ઈડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રીતે જોઈને જ ખબર પડી જશે અને જોઈને ખબર ના પડે તો તમે ચપ્પુની મદદથી પણ એને ચેક કરી શકો છો. એને આપણે બહાર કાઢી અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું, લગભગ 1 થી 2 મિનિટ માટે. ત્યાર પછી એની ઉપર આપણે તેલ લગાડી દઈશું જેથી ઈદડા આપણા ઠંડા થાય પછી સુકાઈ ના જાય, એટલે એનું ઉપરનું જે પડ છે ડ્રાય ના થઈ જાય એટલા માટે આપણે આ રીતે તેલ લગાડીશું. તમે જ્યારે પણ કોઈ ગુજરાતી ફરસાણ બનાવો તો હંમેશા સિંગતેલનો ઉપયોગ કરવો. જ્યારે પણ તમે કાચું તેલ ખાવાના ઉપયોગમાં લેતા હોય તો તમે સિંગતેલનો ઉપયોગ કરશો તો રિઝલ્ટ તમને એકદમ સરસ મળશે. આ રીતે આપણે તેલ લગાડી અને સ્પ્રેડ કરી દેવાનું છે બંને થાળીની ઉપર અને બીજી 2 થી 3 મિનિટ રહેવા દઈ પછી આપણે એને કટ કરીશું. જો તમે ગરમ ગરમ ઈદડાને કટ કરશો તો એનો ફૂકો થઈ જશે એટલે એને થોડી વાર માટે ઠંડા થવા દેવા ખૂબ જ જરૂરી છે. ઠંડા થઈ જાય પછી આપણે એને કટ કરી લઈશું. અત્યારે હું એને સ્ક્વેર શેપની અંદર કટ કરું છું. તમે એને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો. તમને જે પણ સાઈઝ ગમતી હોય અને જે પણ શેપ ગમતો હોય એ પ્રમાણે તમે એને કટ કરી શકો છો. અત્યારે હું એને મીડિયમ સાઈઝના સ્ક્વેરમાં કટ કરી રહી છું. ઠંડા થયા પછી તમે કટ કરશો તો એકદમ સરસ તમારા જે ઈદડા છે એ બનીને તૈયાર થશે. ગરમ ગરમમાં તમે એને કટ કરવા જશો તો એ ભૂકો બની જશે. હું તમને અત્યારે એક ઈદડાને બહાર કાઢીને બતાવું તો તમે જોઈ શકશો કે કેટલા સરસ પોચા અને જાળીદાર આપણા ઈદડા બનીને તૈયાર થયા છે. હું તમને એક ઈદડાને અત્યારે તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે કેટલા સરસ જાળીદાર ઈદડા આપણા બનીને તૈયાર થયા છે. તો એકવાર ઈદડાની આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો ફરીથી મળી આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.